तृतीय सर्गनु कथानक। त्रीजा सर्गनी शुरुआत में इंद्र कामदेव ने याद करे छे। कामदेवना आगमन थी सर्गनी शुरुआत थाय छे। इंद्र सभा भरीने बैठा छे। सभा में देवताओं साथे शिव ने चलित करवानु विचारी रहिया छे। त्याज कामदेव ऊपर तेमनी नजर पड़ता तेने पोतानी पासे बोलावी अहीं बेस एम कही पोताना आसननी बाजू में जग्या आपी। आ कृपा माटे उपकार व्यक्त करतो ते स्वामीना प्रसादनो मस्तकथी सत्कार करीने इंद्र साथे एकांतमां वात करवा लाग्यो। हवे एनी अंदर प्रथम कामदेवनी गर्वोक्ति टूंक नोंध विशे आपणे थोड़ी चर्चा करिए। कामदेव इंद्रे પોતાને શા માટે યાદ કર્યો તેનું કારણ પૂછે છે। કામદેવ ઇન્દ્ર પાસેથી કોઈ કાર્ય માટે આદેશ મેળવવાની ઈચ્છા કરે છે। તે કહે છે કે હે ઇન્દ્ર, તમે મનુષ્યોના ખાસ લક્ષણોના જાણકાર છો। આ જગતમાં તમારે જે કરવાનું હોય તે કાર્યનો આદેશ આપો। પોતે શું કરી શકે તેમ છે તેની બડાઈ મારતો તે ઇન્દ્રને કહે છે કે કોણ લાંબા તપ વડે તમારા પદની ઈચ્છા વ્યક્ત કરે છે તેને મારા ધનુષ્યથી વશમાં કરી દઉં। આપની ઈચ્છા વિરુદ્ધ કોઈ જન્મ મરણના ચક્રથી મુક્ત થઈ મોક્ષ મેળવવા માગતો હશે તો હું એને સુંદરીઓના નેત્રકટાક્ષોથી લાંબો સમય આ સંસારમાં બંધાયેલો રાખીશ। જેમ ઉમટેલા પાણીના પૂર નદીના બંને કિનારાનો વિનાશ કરે તેમ કામદેવ પોતાના અનુરાગરૂપી દૂતકાર દુશ્મનના અર્થ અને ધર્મનો નાશ કરશે। કોઈ પતિવ્રતા સ્ત્રી આપના મનમાં વસી ગઈ હોય અને આપને આધીન ન થતી હોય તો તમે મને કહો, એ લાજ શરમ મૂકીને પોતે જ આવીને તમને ગળામાં આલિંગન આપે તેમ કરી શકું છું। પ્રણય ક્રીડામાં અપરાધી એવી કઈ સ્ત્રીએ તમારો તિરસ્કાર કર્યો છે તમે મને કહો, તેના શરીરને હમણાં જ પાંદડાના શયનનું શરણ કરી દઉં। કોઈ દેવોનો દુશ્મન તમને ડરાવતો હોય તો તમારે તેની સામે વજ્ર ઉગામવાની જરૂર નથી। તેને હું તો એવો બનાવી દઈશ કે સ્ત્રીઓના હાલતા હોઠ જોઈને પણ તેને ધ્રુજારી છૂટી જશે। છેલ્લી ગર્વોક્તિ કરતાં કહે છે, હું પિનાક પાણી શિવના ધર્મને પણ વિચલિત કરી શકું તો બીજા ધનુર્ધારીઓની શી વિષાદ। કામદેવ આત્મપ્રશંસા દ્વારા અભિમાનપૂર્વક ભગવાન શિવને ચલિત કરવાની વાત કરે છે। તે શિવને પણ બીજા દેવો જેવા સામાન્ય ગણી તેમને ધ્યાનભંગ કરવાની વાત કરે છે। ખરેખર સંયમી માણસોને ક્યારેય ચલિત કરી શકાતા નથી। કામદેવ અહંકારને કારણે સામે ચાલીને પોતાના મોતને આમંત્રણ આપી રહ્યો છે। ઇન્દ્ર પણ તેની આ સ્વર્ગોક્તિ સાંભળીને સરળતાથી પોતાનું કામ કામદેવને સોંપે છે।